જામનગરના હાપા જલારામ મંદિરમાં 2005માં 7x7નો મોટો રોટલો બનાવાયો હતો, જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. ત્યારબાદ દર વર્ષે આ પ્રકારનો મોટો રોટલો બનાવાય છે, જેના દર્શન માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી આવે છે. આ વખતે મોટા રોટલા સાથે 111 પ્રકારના રોટલાના અન્નકૂટના દર્શન લોકોને થયા હતા. દરેક ધાન્યથી અલગ અલગ રીતે બનાવેલા કુલ 111 પ્રકારના રોટલા અન્નકૂટમાં મૂકવામાં આવે છે. અહેવાલ પ્રકૃતિ રાણા, જામનગર. હું નિશાબેન દત્તાણી. આજે જલારામ બાપાનો હાપા ખાતે જે અન્નકૂટ રાખેલો છે તેમાં હું આજે દર્શન કરવા આવેલી છું. આ અન્નકૂટના દર્શનમાં મેં અલગ અલગ ટાઈપના રોટલાઓ જોયા, તેમાં મકાઈ, રાગી અને જુવારના રોટલા તો મેં અગાઉ પણ જોયેલા છે, પણ અહીંયા અલગ અલગ ધાન્યોમાંથી 108 જાતના અલગ અલગ રોટલાઓ બનાવેલા છે, જેમાં અલગ અલગ ટાઈપના ચીઝના, સ્ટ્રોબેરીના અને ઇવન બાળકોને ભાવતા ચોકલેટના રોટલાઓ પણ છે. આ બધા રોટલાના અલગ અલગ રોટલાના દર્શન કરી અને મને દર્શન કરી અને ખૂબ જ આનંદ થયો છે. અહીં ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડમાં આવેલો સૌથી મોટો રોટલો જેના પણ મેં દર્શન કરેલા છે, આ બધાના દર્શન કરી અને મેં ખૂબ જ ધન્યતા અને આનંદ અનુભવ્યો છે. રમેશ દત્તાણી, જલારામ સેવા ટ્રસ્ટ, આપા. અહીં પૂજ્ય જલારામ બાપા અને વીરભાઈ મેં જે 1820-17 જાન્યુઆરીના રોજ અન્નક્ષેત્રની શરૂઆત કરી તે દિવસ છે. એ અમારી સંસ્થા દ્વારા છેલ્લા 11 વર્ષ દ્વારા અમે ધામધૂમ ઉજવવામાં આવે છે અને 111 પ્રકારનો એક અનોખો રોટલા અન્નકૂટ કરવામાં આવ્યો. તેમાં જુદા જુદા પ્રકારના રોટલા, જુવાર, મકાઈ, બાજરો, રાગી, એમના ડ્રાયફ્રૂટવાળા, ચટણીવાળા, સ્ટ્રોબેરીવાળા, એવા 111 પ્રકારના જુદા જુદા રોટલાનો પ્રકાર બાપાના ચરણોમાં ધરી અને લોકોને સંધ્યા આરતી બાદ પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવે છે. 2005ની અંદર જે આ સંસ્થાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે 7x7ના રોટલાનો 64 કિલોનો, એ પણ આજે બનાવેલો છે ફરી અને પૂજ્ય બાપાના ચરણોમાં અર્પણ કરી અને તે પણ આરતી બાદ લોકોને પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવશે. અહીં 14 જાન્યુઆરી સંક્રાંતિના દિવસે એક ગૌચારાના અન્નકૂટનું પણ ભવ્ય આયોજન કરવાનું છે. આજે પણ 4 દિવસ તે ખુલ્લું છે. અનેક લોકો તેમાં ભક્તો એમાં દર્શનાર્થે આવી રહ્યા છે. આ સંસ્થા દ્વારા ગૌચારાનો અન્નકૂટ પણ સર્વપ્રથમ કરવામાં આવેલો છે. 14/1/2023 આ સંસ્થા દ્વારા ગૌ માતાનું આરતી એ પણ સંસ્થા દ્વારા સર્વપ્રથમ કરી અને લોકો સમક્ષ મૂકવામાં આવી છે. ગૌ માતા જે છે આપણે 33 કરોડ દેવતામાંના એક છે, એમને પણ આપણે પૂજન કરવું જોઈએ એવું અમને વિચાર આવતો અમે સતત સંક્રાંતિ દિવસથી શરૂઆત